તેઓનું ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાઓમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે તેઓની જ એક વાર્તા ભીખુ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલી છે છે ભીખુ પાઠ પાઠ્યપુસ્તકની અંદર ત્યાંથી તમારે પાઠ વાંચવાનો છે આ વાર્તા ભીખુ નામના બાળકની છે અને તેના પાત્રનું ખૂબ સુંદર અને ભાવાવાહી આલેખન કરેલું છે આ વાર્તા તમારા પાઠ્યપુસ્તકમાંથી વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો પાઠ્યપુસ્તકમાંથી આ પાઠ વાંચવાનો છે જો અમુક શબ્દો ન સમજાય તો પાછળ ટિપ્પણી આપેલી હશે અથવા કોઈ એવા સ્થળની મુલાકાત લીધી હોય કે જ્યાં લોકોની ભીડ હોય અને તે ભીડમાં અલગ અલગ પ્રકારના લોકો કે સમુદાયો જોવા મળતા હોય તેવા દ્રશ્યના અવલોકનનું વર્ણન તમારા શબ્દોમાં નીચે આપેલી જગ્યામાં લખો તો મિત્રો શું કરવાનું છે તો કે ભાઈ કોઈ જાહેર સ્થળે આપણે ગયા હોય બરાબર છે ત્યાં આપણે જોયું હોય કોઈ સ્થળની મુલાકાત લીધી હોય ત્યાં ભીડ હોય ભીડમાં અલગ અલગ પ્રકારના લોકો કે સમુદાયો જોવા મળતા હોય એવા દ્રશ્યોનું વર્ણન તમારા શબ્દોમાં તમારે નીચે જે જગ્યા આપી છે એમાં કરવાનું છે તો મોટે ભાગે એક બે ઉદાહરણ આપું તો આપણે મેળામાં ગયા હોય મેળામાં ભીડ હોય પછી ત્યાંનું દ્રશ્ય અ વર્ણન કરવા જેવું હોય છે અને એમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ સમુદાયના લોકો પણ મેળામાં આવતા હોય છે એ સિવાય ઘણીવાર ક્યાંય હોસ્પિટલમાં ગયા હોય તો હોસ્પિટલની અંદર તમારે એ ત્યાંના જે દ્રશ્ય તમે જોયું હોય એનું વર્ણન તમારે અહીંયા કરવાનું છે મિત્રો અહીંયા તમારી ભાષામાં તમારે વર્ણન કરવાનું છે ક્યાંયથી કોપી મારવાની જરૂરિયાત નથી બધાનું અલગ અલગ વર્ણન હોય તો ખ્યાલ આવે કે જે તે વ્યક્તિએ પોતાની જાતે કરેલું છે અને જો આખા ક્લાસનું વર્ણન એક સરખું હશે તો તમારા સરને ખબર પડી જશે કે વિદ્યાર્થીઓએ ક્યાંકથી કોપી મારીને લખેલું છે તો શક્ય હોય ત્યાં સુધી તમારે તમારી રીતે તમારી ભાષામાં વર્ણન કરવાનું છે ત્યારબાદ આગળ વધીએ પ્રવૃત્તિ બે નીચે એક શબ્દ આપેલો છે તે જ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી નવા ત્રણ શબ્દો બનાવેલા છે જેનો અર્થ મૂળ શબ્દ કરતા અલગ થાય છે તમારે આવા પાંચ શબ્દો શોધવાના છે અને તેના જ અક્ષરનો ઉપયોગ કરી ઓછામાં ઓછા નવા બે શબ્દો બનાવી તેનો અર્થ લખવાનો છે જો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણને આપેલું છે ઉદર એટલે પેટ તો આ પેલો શબ્દ થયો ઉદર હવે ઈ દ અને ર આ ત્રણ અક્ષર છે આ ત્રણ અક્ષરનો ઉપયોગ કરીને બીજા બે શબ્દો બનાવવાના છે જેનો અર્થ અલગ થવો જોઈએ દાખલા તરીકે દર તો દર નો અર્થ શું થાય તો કે પ્રાણી એ જમીનમાં રહેવા માટે કરેલી જગ્યા અથવા તો તો કાણ પછી એટલે એટલે અને ઉર ઉર જો અહીંયા ત્રણ શબ્દો બનાવેલા છે આપણે કેટલા શબ્દો બનાવવાના છે બે બે શબ્દો બનાવવાના છે દાખલા તરીકે જો મેં તમને એક ઉદાહરણ સ્વરૂપે બીજું એક વધારાનું ઉદાહરણ આપ્યું નવજીવન તો નવજીવન એટલે નવ જીવન હવે એના આ નજીવ જીવન આ પાંચ અક્ષર આ પાંચ અક્ષર નો જ ઉપયોગ કરવાનો છે દાખલા તરીકે વન વન એટલે જંગલ પછી જીવન જીવન એટલે જિંદગી બરાબર પછી હજી એક પણ બની શકે શું બની શકે તો કે જીન આપણે જે ઓલું કપાસનું જીન હોય ને મિલ કારખાનું એ જીન આ રીતના જીવ જીવ એટલે જિંદગી તો એ પણ શબ્દ બની શકે છે બરાબર તો આ પ્રકારના તમારે અહીંયા પાંચ શબ્દો બનાવવાના છે અને દરેક શબ્દોના આ અલગ શબ્દો બનાવીને એનો અર્થ લખવાનો છે ત્યારબાદ આગળ વધીએ જાતે પ્રયત્ન કરો નીચે આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી વાર્તા બનાવો અને તેને યોગ્ય શીર્ષક આપો ખૂબ મોટું શહેર મોટા મોટા રસ્તાઓ બાંધકામ મોટી મોટી ઇમારતો સિમેન્ટના જંગલો બાંધકામ કરવા આવેલા મજૂરો મોટા પુલનું નિર્માણ રસ્તા પર રહેતા કામદારો તેમના નાના બાળકો ગરીબી પછી ગરમી ખુલ્લા પગ ચૂલા પર રાંધવું રહેવા માટે તાળપત્રી જીવન જીવનું જોખમ પેટ કરાવે વેઠ અને જિંદગી તો મિત્રો અહીંયા બહુ સરસ વાર્તા આપેલી છે તો કે ભાઈ આ વાર્તા તમારી રીતે તમે ભાષામાં આ તમારી રીતે તમારી ભાષામાં લખવાની છે તો શું આવશે વાર્તા હું તમને થોડીક હિટ આપી દઉં કે હાઇલાઇટ આપી દઉં કે મોટું શહેર હતું ને મોટા મોટા રસ્તાઓ હતા આ શહેર ખૂબ વિશાળ હતું પછી ઘણા બધા મકાનો હતા ત્યાં રસ્તાઓ હતા રસ્તાઓનું બાંધકામ થતું હતું ઘણા રસ્તાઓ સરસ બની ગયા હતા પછી ત્યાં ઈમારતો ખૂબ જ ઊંચી હતી એ દસ દસ પંદર પંદર માળની ઈમારતો ત્યાં જોવા મળતી હતી પછી તો કે ભાઈ સિમેન્ટના જંગલો બાંધકામ કરવા આવેલા મજૂરો જે મજૂરો હતા એ બાંધકામ કરવા મજૂરો આવતા પગમાં તળિયા નહોતા ખૂબ જ ગરીબ હતા શરીરમાં કપડા આ તે રસ્તા પર રહેતા કામદારો જો એ કામદારો છે રસ્તા ઉપર રહેતા હતા પછી એના નાના બાળકો હતા બાળકોને ગરમી લાગતી એની પહેરવાના કપડા નહોતા પગમાં ચપ્પલ નહોતા જમવા માટે એને પૂરતું ભોજન ના મળી રહેતું ખૂબ મહેનત કરતા એના મમ્મી પપ્પા આ તે તમારી ભાષામાં તમારી રીતે અહીંયા લખવાની છે અને વાર્તા લખી અને તમને યોગ્ય લાગે એવું એને શીર્ષક આપવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ ચાર ચાલો શબ્દો શોધીએ નીચે આપેલા શબ્દ ચોરસમાં કેટલાક શબ્દો છુપાયેલા છે આ શબ્દો આડા ઊભા ઊંધા ચતા ત્રાસામાં વિવિધ રીતે છુપાયેલા છે આ શબ્દો આ પાઠમાં વપરાયેલા છે જે તમારે શોધી તેના પર રાઉન્ડની નિશાની કરીને તે શબ્દો અલગ નોંધો દાખલા તરીકે જો હું એક બે ઉદાહરણ આપું તમારે આ રીતના નિશાન કરવાનું તો પેલું વાક્ય બન્યું જીવ તો અહીંયા તમારે લખવાનું જીવ અથવા તો જીવ ન તમે ભેગું પણ કરી શકો છો આ જીવન પછી દોરી બરાબર પછી સિનેમા આ પ્રકારના ત્રાસા આડા ઉભા ચતા ઊંધા કોઈ પણ રીતના શબ્દો અહીંયા જેટલી ખાલી જગ્યા આપી છે એટલા શબ્દો બનાવવાના છે પણ એના કરતા પણ જાજા શબ્દો તમે બનાવી શકશો તો તમારી રીતે અહીંયા શબ્દો લખવાના છે અને પછી અહીંયા બે પ્રશ્નો આપેલા છે બે પ્રશ્નોના જવાબ તમારી રીતે તમારે લખવાના છે પાઠને આધારે પાઠ તમે પહેલા જ વેલા વાંચો છે કંગાળ સ્ત્રી ક્યાં બેઠી હતી અને તેની દશા તમારા શબ્દોમાં વર્ણવો જુઓ ખાસ તમારા શબ્દોમાં એટલે ક્યાંયથી કોપી મારવાની જરૂરિયાત નથી તમને જેવું લાગે એવું તમારે લખવાનું છે મીઠાઈની દુકાન પરનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો તો અહીંયા આ બે પ્રશ્નો તમારી રીતે લખવાના છે જો મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને ઘરે શીખ્યાના બીજા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે એના પછી પુનરાવર્તન તમારી શાળામાં કે તમે જોયેલી જગ્યા પર સૂત્રો લખાયેલા હોય તેની યાદી નીચે આપેલી જગ્યામાં કરો હવે આપણને ખ્યાલ જ છે કે ભાઈ આપણે વર્ગખંડમાં જઈએ તો આપણા વર્ગખંડની અંદર ઓછામાં ઓછા સાત થી આઠ તો ભીત સૂત્રો લખેલા જ હોય છે દાખલા તરીકે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે બરાબર છે આવા ઇંગ્લિશમાં પણ શબ્દો હોય છે ઘણા હિન્દીમાં પણ હોય છે તો એ શબ્દો એ જે ભીત સૂત્ર છે ભીત ઉપર લખાયેલા સૂત્રો એ તમારે અહીંયા જગ્યામાં લખવાનું છે એના પછી વાંચો અને સુધારો નીચે આપેલા વાર્તાના ખંડમાં વિરામચીનો મૂકવાના ભૂલાઈ ગયા છે તો તેને સુધારીને યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને ફરીથી લખો નીચે આપણને જગ્યા આપેલી છે એ જગ્યામાં આપણે ફરીથી લખવાનું છે આ જ ફકરાની અંદર વિરામચી મૂકી દેવાના નથી જો મિત્રો અહીંયા આપણને જગ્યા આપેલી છે એ જગ્યાની અંદર આપણે વિરામચિહ્ન મૂકવાના છે એટલે વિરામચીમાં તમને ખ્યાલ જ છે અલ્પ વિરામ હોય પૂર્ણ વિરામ હોય ઇન્વર્ટેડ કોમા હોય બરાબર છે લઘુ રેખા હોય ગુરુ રેખા હોય આ રીતના તમારે એમાં મૂકવાના છે હું એક એકાદ લીટીનું તમને ઉદાહરણ સ્વરૂપે આપું છું દાખલા તરીકે એક હતો તરવાડી તો તરવાડી પછી પૂર્ણ વિરામ આવી જાય એનું નામ હતું દલો તો ત્યાં પૂર્ણ વિરામ આવ્યું બરાબર દલા તરવાળીને વહુને રીંગણા બહુ ભાવે તો ત્યાં પાછું પૂર્ણ વિરામ એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાળીને કહ્યું તરવાડી રે તરવાડી તો કહ્યું આવતું હોય કે કોઈ કહે ત્યારે શું આવશે ઇન્વર્ટેડ કોમા આવશે તરવાડી કહે શું કહો છો તો ત્યાં પાછું આવશે પૂર્ણ વિરામ બરાબર છે તો આ રીતના તમારે એ અલ્પ વિરામ પૂર્ણ વિરામ ઇન્વર્ટેડ કોમા વગેરે જેવા વિરામચિહ્નો મૂકીને ફરીથી આ ફકરો અહીંયા લખવાનો છે ત્યારબાદ નીચે આપેલા સમાનાર્થી શબ્દો લખો અને તેમને વાક્યમાં પ્રયોગ કરો તો આ જે એક મેં તમને ઉદાહરણ સ્વરૂપ આપેલું છે ધોધમાર ધોધમાર એટલે ફૂલ પુષ્કળ અથવા મોટી ધારામાં કે મોટી ધારે વરસાદ વહેતો હોય એને તો હવે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે તો જો અહીંયા મેં એક બનાવેલું છે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ આવે છે અથવા એવું પણ તમે લખી શકો કે મારા ગામમાં આ ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો અત્યારે આ તારીખે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ પ્રકારના તમે અસંખ્ય વાક્ય બનાવી શકો રાન એટલે જંગલ ખેવના ખેવના એટલે કાળજી રાખવી બરાબર છે તો આ પ્રકારના આ શબ્દોનું આપણે વાક્યમાં રૂપાંતર કરવાનું છે જો મિત્રો ચેનલને જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અહીંયા આપણે ધોરણ સાતના ના ગુજરાતીનો વિડીયો પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈપણ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો